તો ગત સપ્તાહે જમ્મુ કાશ્મીરના પૂંછ રાજૌરી સેક્ટરમાં થયેલા આતંકી હુમલા બાદ અહીં સર્ચ ઓપરેશન વધુ સઘન બનાવાયું છે. આ સાથે જ અહીં સૈનિકોની સંખ્યા વધારવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. સેના પ્રમુખ મનોજ પાંડેની મુલાકાત બાદ આ નિર્ણય લેવાયો છે. ભારતીય સેના જમ્મુ કાશ્મીરના પૂંછ રાજૌરી સેક્ટરમાં વધુ સૈનિકો તૈનાત કરવાની તૈયારી કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સેના આ વિસ્તારમાં આતંકવાદ વિરોધી ગ્રીડને વધુ મજબૂત કરવાની યોજના ધરાવે છે. 21 ડિસેમ્બરના રોજ રાજૌરીના ડેરા કી ગલી વિસ્તારમાં સેનાના વાહન ઉપર આતંકી હુમલો થયો હતો, જેમાં 5 જવાનો શહીદ થયા હતા. આ ઘટના બાદ સેનાએ આ નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ મુજબ અહીં તૈનાત જવાનોને સેનાના અલગ અલગ કમાન્ડમાંથી અહીં લાવવા આવશે. થોડા મહિના પહેલા જ અહીં સૈન્ય ટુકડી તૈનાત કરવામાં આવી છે. આગામી બ્રિગેડને ટૂંક સમયમાં અહીં લાવવામાં આવશે. દરમિયાન આ હુમલા બાદ આર્મી ચીફ મનોજ પાંડે સોમવારે પૂંછ પહોંચી અને કમાન્ડરોને મળ્યા અને તેમને પ્રોફેશનલ રીતે કામ કરવાની સૂચના આપી. 21 ડિસેમ્બરે થયેલા હુમલા બાદ સેનાએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. પૂછપરછ માટે લેવામાં આવેલા 8 શંકાસ્પદોમાંથી 3ના મૃતદેહ 22 ડિસેમ્બરે મળી આવ્યા હતા, જે બાદ પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટે 21 ડિસેમ્બરે થયેલા હુમલાની જવાબદારી લીધી છે. આતંકવાદીઓએ સોશિયલ મીડિયા પર હુમલાની જગ્યાની તસવીરો પણ જાહેર કરી હતી, જેમાં M4 રાયફલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે M4 રાયફલ્સ પાકિસ્તાની હેન્ડલર્સ પાસેથી આતંકીઓ પાસે આવી હતી. આ રાયફલ એ શસ્ત્રગારનો એક ભાગ છે, જેને અમેરિકી સેનાએ અફઘાનિસ્તાન છોડતી વખતે છોડી દીધી હતી. બ્યુરો રિપોર્ટ, GSTV.